નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પરવાનગી વગર મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરવા બેઠેલી કોંગ્રેસીઓની અટકાયત. રાજ્ય સરકારના ઈ સ્ટેમ્પના વેચાણના નિર્ણયનો સુરતના સ્ટેમ્પ વેન્ડરોએ વિરોધ કરી કલેક્ટરને આપ્યું આવેદન. ફાયર વિભાગની સીલ મારવાની કામગીરી યથાવત, મોટા વરાછાના શોપિંગ સેન્ટરની 51 દુકાનો સીલ. નવસારીના પીએસઆઈએ કરેલા આપઘાત પાછળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોવાના પરિવારજનોનો આક્ષેપ. પ્રાથમિક સુવિધાઓ ન હોવાને લઈ વરિયાવ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો. અને મધ્યપ્રદેશની ખાણમાંથી નીકળેલા હીરાની સુરતના ઈચ્છાપુર ખાતે થશે હરાજી. સમાચારો વિગતે જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટમાં લાદવામાં આવેલ આકરા દંડના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે યોજાયો હતો. મંજૂરી વગર યોજાયેલા કાર્યક્રમને લઈને પોલીસે 25 કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં તમામને ઉમરા પોલીસ સ્ટેશને લઈ જવાતા ત્યાં પણ કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવી સૂઈ ગયા હતા. કોંગ્રેસ દ્વારા એક તરફ રાજ્ય સરકારે સમયમર્યાદા વધારી હોવાથી જીતનું જશ્ન ગાંધીનગરમાં મનાવ્યું, ત્યાં બીજી તરફ સુરતમાં કોંગ્રેસમાં સંકલન ન હોય તે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ અને ભાજપ સરકાર હાય હાયના નારા સાથે ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને અટકાયત શરૂ કરી હતી, જેથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પ્રતિક ધરણામાં પ્રદેશના આગેવાન, શહેર હોદ્દેદારો, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુથ કોંગ્રેસ, NSUI અને તમામ સેલના કાર્યકર્તાઓ હાજર રહ્યા. બાદમાં તમામને ઉમરા પોલીસ મથકે લઈ જવાતા ત્યાં પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હોય એ રીતે પોલીસ મથકમાં કાર્યકરો આડા સૂઈ ગયા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર જ્યારે હેલ્મેટનો કાળો કાયદો લાવી છે, જ્યારે લોકો પાસે ખાવાના કે પેટ્રોલના પૈસા ન હોય અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જ્યારે કોઈ પક્ષ વિરોધ કરવા નીકળતો હોય, હજી તો ધરણા પર ગાંધીજીની પ્રતિમા એ લોકો પહોંચ્યા પણ ના હોય એ પહેલા તો પોલીસને આગળ કરી અને લોકોને ડિટેન કરવામાં આવે છે. કારણ કે લોકોને ગમે તેમ કરી મારી મચડીને દબાવી અને ગમે તેમ કરીને પૈસા ઉઘરાવા, પણ આનો સખતમાં સખત કોંગ્રેસ પાર્ટી આજે નહીં કરવા દે તો કાલે, કાલે નહીં તો કરવા પરમ દિવસે પબ્લિકને સાથે લઈ અને આનો મોટામાં મોટો વિરોધ કરશે. રાજ્ય સરકાર દ્વારા ઈ સ્ટેમ્પના વેચાણ સાથે ફિઝિકલ સ્ટેમ્પનું વેચાણ આગામી 30 સપ્ટેમ્બરથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં સુરતમાં સ્ટેમ્પ વેન્ડરનું કામ કરતા લાયસન્સ ધારકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ પણ યથાવત રાખવું જોઈએ, કારણ કે જો ફિઝિકલ સ્ટેમ્પ વેચાતા બંધ થઈ જશે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. પિયુષ ધામેલિયા નામના સ્ટેમ્પ વેન્ડરે જણાવ્યું કે રાજ્ય સરકારનું આ મૂર્ખામીભર્યું પગલું છે. જે હેતુ સિદ્ધ કરવા માટે ફિઝિકલ સ્ટેમ્પ બંધ કરવાની વાત કરવામાં આવી રહી છે તે સિદ્ધ થશે નહીં અને ઉલટાનું લોકોને હેરાન વધુ થવું પડશે. બેંકો પણ ફ્રેકિંગ કે ઈ સ્ટેમ્પિંગ કરી શકતી નથી. 50 પૈસા અને રૂપિયો જેવું કમિશન હોય છે ત્યારે અમારી રજૂઆત છે કે અમારા સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ યથાવત રહે અને ભલે ઈ સ્ટેમ્પિંગ શરૂ રહે પણ ફિઝિકલ સ્ટેમ્પિંગ પણ શરૂ રાખવું જોઈએ.
રજનીકાંત નાઈ, સ્ટેમ્પ વેન્ડર છું. આજે સ્ટેમ્પ પહેલી વાત તો મારી એ છે કે માન્ય મહોદય પ્રધાનમંત્રી આપણે જે કૌશિકભાઈ પટેલ છે તે એમ કહે છે કે ઓલ ગુજરાતમાં જે 1200 સ્ટેમ્પ વેન્ડરો છે, પણ એમને એ બી નથી ખબર કે ઓનલી સુરત જિલ્લામાં 1200 વેન્ડરો છે. એમને પૂરી માહિતી વેન્ડરોને નથી, તો કેવી રીતે એ સ્ટેમ્પિંગ મશીન કાઢી શકે છે? અને પહેલી વાત તો અમને જ્યારે લાયસન્સ આપવામાં આવ્યા છે ત્યારે વિધવા લોકોને, ત્વક્તા લોકોને, જે કમાનાર નથી તે લોકોને આપવામાં આવેલા છે. તો આજે જો એ સ્ટેમ્પિંગ મશીન આવશે તો એ વિધવા ત્વક્તા લોકોનું શું, ભરણ પોષણનું શું? અમારી માંગ એ છે કે અમારે ઈ સ્ટેમ્પિંગ મશીન જોઈતા નથી, કેમ કે અમારા જે છે વેન્ડરો એમાં 80% વેન્ડરો એવા છે કે જે લોકો જોડે એજ્યુકેશન છે, મતલબમાં એ લોકોને નેટ બેન્કિંગ નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું. જ્યારે અમને લાયસન્સ આપવામાં આવે ત્યારે અમને બધા અમારા જે પેપર અમારા જે છે એજ્યુકેશન તે બધું તપાસ કરીને આપવામાં આવે છે. મતલબમાં જ્યારે ઈ સ્ટેમ્પિંગ અમને આપવામાં આવે છે ત્યારે કોઈ તપાસ કરવામાં આવી નથી અત્યાર સુધી કે તમને નેટ ચલાવતા આવડે છે કે નથી આવડતું. બીજા અમને જ્યારે સ્ટેમ્પ વેન્ડરમાં 100 રૂપિયા પર 3 રૂપિયા કમિશન આપતા હતા, હવે 0.15 પૈસા આપવાનું છે. એમાં અમારે ઓપરેટર, વીજળી, બરાબર છે, નેટ, ઓનલાઈન અને કાગળ, અને પ્લસ અમારે ઓફિસ રાખવી પડશે, કારણ કે કઈ નેટ રસ્તા પર તો ચાલવાનું નથી, એના માટે અમારે ઓપરેટર રાખવા પડશે, તો એનો અમને કેમ પૂછાશે એ બધું, બરાબર છે. અને અમારી જોડે એટલું બધું, અમારી માંગ એટલી જ છે કે સુરત એસોસિએશન આનો બહિષ્કાર કરે છે ને અમારે એ સ્ટેમ્પિંગ મશીન લેવા નથી. જે રીતે સ્ટેમ્પ ચાલે છે તે રીતે સ્ટેમ્પ, અને આજે સ્ટેમ્પ અને આ નીતિ અગર આપવામાં આવશે તો સ્ટેમ્પ વેન્ડરો બેરોજગાર થઈ જશે. એના માટે જે રીતે ચાલે છે તે રીતે જ ચાલો. સુરત શહેરમાં છેલ્લા 5-1 દિવસથી ફાયર સેફટીને લઈને પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેક્સટાઇલ માર્કેટ અને અન્ય શોપિંગ સેન્ટરની દુકાનોને સીલની કાર્યવાહી કર્યા બાદ હજુ પણ દુકાનોને સીલ કરવાની કામગીરી યથાવત રહી છે. મોટા વરાછા ખાતે આવેલ અનુપમ સ્ક્વેર નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ આ કોમ્પ્લેક્સને ફાયર સેફટીના અભાવે સીલ કરાયું હતું, જોકે બાદમાં ખાતરી અપાઈ હતી કે ફાયર સેફટી ઊભી કરવામાં આવશે. જોકે વારંવારની નોટિસ અને કામગીરીને કોમ્પ્લેક્સ દ્વારા અવગણવામાં આવતા ફરીથી વહેલી સવારે સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. કુલ 51 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં નવસારીમાં LIB PSI તરીકે ફરજ બજાવતા NC ફીણવિયાએ બંદોબસ્ત દરમિયાન લમણે રિવોલ્વર ચલાવી આપઘાત કરી લીધો હતો. મૂળ અમરેલી જિલ્લાના કાના તળાવ ગામના વતની અને હાલ સુરતના વરાછા હીરાબાગ ખાતે આવેલ શાંતિનગર સોસાયટી C-101 નંબરના મકાનમાંથી મૃતકની અંતિમ યાત્રા યોજાઈ હતી. વહેલી સવારે યોજાયેલી અંતિમ યાત્રામાં પરિવારના સભ્યોએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યા હતા. બે નાના બાળકોને નોંધારા છોડી આપઘાત કરી લેનાર નિલેશ ફીણવ્યાની અંતિમ યાત્રા નિવાસ સ્થાનેથી અશ્વિનીકુમાર સ્મશાનગૃહ સુધી યોજાઈ હતી, ત્યારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. મૃતકના પત્નીએ કલ્પાંત કરી મૂક્યો હતો, સાથે જ પરિવારના સભ્યોના રુદનથી ગમગીનીનો માહોલ સર્જાયો હતો. મૃતકના કાકાના દીકરા ભાવેશે જણાવ્યું હતું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિલેશને માનસિક ત્રાસ અપાતો હોવાનું તે કહેતો હતો. પોલીસે હજુ સુધી નિલેશની સુસાઇડ નોટ પણ આપી નથી, જેમાં તેણે શું લખ્યું હતું તે જાહેર કર્યું નથી. આપઘાત પાછળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોવાનું તેમણે ઉમેર્યું હતું. વરિયાવમાં આવેલી સીજે પટેલ વિદ્યાધામ કોમર્સ કોલેજ અને લો કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના રોષ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે NSUI જોડાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો, જેથી પોલીસે 15 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. વરિયાવમાં આવેલી સીજે પટેલ વિદ્યાધામ કોમર્સ કોલેજ અને લો કોલેજમાં લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં પાયાની સુવિધા જેવી કે કેન્ટીન 10 વર્ષથી ચાલતી હતી, પરંતુ 2 વર્ષથી બંધ કરી દેવાય તે ફરી શરૂ કરાઈ નથી. કોલેજમાં મિનરલ પાણીની સુવિધા નથી, જેથી ગંદુ અને અસ્વચ્છ પાણી પીવાથી વિદ્યાર્થીઓને ફરજ પડે છે. સ્વચ્છતાના નામે મીંડું હોય તેમ ટોયલેટની સમસ્યા છે. કોલેજને ફેન્સિંગ તારની વાડ કરી છૂટું કરાયેલું ગ્રાઉન્ડ ખુલ્લું કરવું જોઈએ. કોલેજમાં પૂરતા પ્રમાણમાં પ્રોફેસર નથી તો તેની તત્કાળ ભરતી થવી જોઈએ. 2 વર્ષથી રજૂઆત કરતા વિદ્યાર્થીઓને નવા ટ્રસ્ટી મંડળ સાંભળતા નથી તેવા તમામ ટ્રસ્ટીઓને દૂર કરીને કોલેજનો ઇન્ચાર્જ આચાર્ય નહીં પણ કાયમી આચાર્ય મળે તેવી વિદ્યાર્થીઓની સાથે રહીને NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી. જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપક્રમે સુરત ખાતે સૌપ્રથમ વખત યોજાઈ રહેલ 25,000 કેરેટ રફ ડાયમંડની જાહેર હરાજીની પ્રક્રિયા 19 સપ્ટેમ્બરથી શરૂ થશે તેમ GJEPCના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું. એક પત્રકાર પરિષદને સંબોધન કરતા દિનેશભાઈએ જણાવ્યું હતું કે વિશ્વમાં તૈયાર થતા 10-15 રિયલ ડાયમંડ પૈકીના 14નું કટ એન્ડ પોલિશ સમેતની પ્રોસેસ સુરતમાં થાય છે. વિશ્વનો સૌથી મોટો હીરા પ્રોસેસિંગ ઉદ્યોગ સુરતમાં વિકાસ પામ્યો છે, પણ એક મહેણું હતું કે સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે મુંબઈ કે વિદેશમાં અપ્રત્યક્ષ જવું પડતું હતું, જે મહેણું ભાંગી રહ્યું છે. GJEPCના પ્રયાસ રંગ લાવ્યા છે અને મધ્યપ્રદેશ સ્થિત પન્ના ડાયમંડ માઇન્સમાંથી નીકળતા રફ ડાયમંડ પૈકી 25,000 કેરેટના હીરાનું સૌ પ્રથમ વખત ઈ ઓક્શન સુરત મુકામે થવા જઈ રહ્યું છે. GJEPCના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે GJEPCના 3,000 જેટલા મેમ્બર્સ આ હરાજીમાં ભાગ લઈ શકશે. જે લોકો મેમ્બર નથી અને તેમણે સુરતના ઈચ્છાપુર સ્થિત સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે પ્રદર્શનમાં મૂકનાર રફ ડાયમંડ હીરા ચકાસવા હોય તો તેઓ GJEPCના મેમ્બર બની શકે છે. GJEPCના મેમ્બર બનવા માટેની પ્રક્રિયા 19 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે. એ પછી 24 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન ઈચ્છાપુર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે NMDC દ્વારા ડિસ્પ્લેમાં મૂકવામાં આવનાર પન્ના માઇન્સમાંથી નીકળેલા કાચા હીરાનો 25,000 કેરેટનો જથ્થો ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. GJEPCના મેમ્બરને આ માલ તપાસવા માટે 27 સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવશે. 28 સપ્ટેમ્બરથી એ જથ્થાનું ઇલેક્ટ્રોનિક ઓક્શન શરૂ થશે. આ હીરાની ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવશે અને જે વધુ બોલી લગાવશે તેમને હીરા વેચવામાં આવશે. ઓનલાઈન હરાજીમાં ભાગ લેનારે 2 લાખની સિક્યોરિટી ડિપોઝિટ પહેલેથી જમા કરાવવાની રહેશે. નાનપુરા ટીમલિયાવાડ મારવાડી મહોલ્લા ખાતે આવેલ પ્રિન્ટિંગ પ્રેસમાં કોમ્પ્યુટર વિભાગનો કર્મચારી ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકે નોંધાઈ છે. માપતી વિગતો અનુસાર ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા શૈલેષ મંચુ પટેલનો પ્રિન્ટિંગ પ્રેસ નાનપુરા મારવાડી મહોલ્લા ખાતે આવેલો છે. એમને ત્યાં નોકરી કરતો અઝીઝ મહેમૂદ શેખ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત 4/9 રોજ અઝીઝ ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 61,500ની ચોરી કરી નાસી ગયો હતો. આ મામલે શૈલેષ પટેલે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના હજારો યુવાનોએ સુરતને 2021 સુધીમાં દેશમાં નંબર 1 સ્વચ્છ શહેર બનાવવાના કરેલા સંકલ્પને ઐતિહાસિક ગણાવી યુવાનોને શિસ્તબદ્ધ, કર્તવ્યનિષ્ઠ, દેશભક્તિ અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી સુદૃઢ રાષ્ટ્ર અને રાજ્ય નિર્માણમાં ભાગીદાર બનવાના દ્રઢ સંકલ્પને બિરદાવ્યો હતો. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુથ ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયોજિત જલ્દી કર કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની ભાવના અને સરદાર પટેલની મહત્વાકાંક્ષાને પરિપૂર્ણ કરવા સુરતના યુવાનોએ પહેલ કરી છે, જે અભિનંદનને પાત્ર છે. સુરતવાસીઓના પુરુષાર્થના કારણે સુરત ખૂબસુરત બન્યું હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં 5 લાખ યુવાનો આખા ગુજરાતમાં સ્વચ્છતાની ઝુંબેશ ચલાવશે. યુવાનોમાં તાકાત રહેલી છે, સ્વચ્છતાનું જન આંદોલન ઉપાડી લોકોમાં જાગૃતિ કેળવશે. નવા ભારતના નિર્માણ માટે સ્વચ્છતા અને પ્લાસ્ટિક પર પ્રતિબંધની પહેલ કરી છે. યુવાનો શિસ્તની ભાવના કેળવે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. સુરતના લોકો સામાજિક ચેતનાના કામમાં હંમેશા આગળ રહ્યા છે. આપણું ગુજરાત સમૃદ્ધ અને શક્તિશાળી બને તેમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ભારતની શાન માટે યુવાનો આગળ આવ્યા છે, ભારત મહાસત્તા બને, વિશ્વ ફલક પર પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવા વડાપ્રધાને સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે. આપણે સૌએ પ્રકૃતિ, પાણી અને પર્યાવરણનું જતન કરવાનું છે,
મુખ્યમંત્રીએ યુવાનોને સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષા માટે સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ યુવા શક્તિને યોગ્ય દિશામાં વાળવા માટે હકારાત્મક વિચારોનું મંથન કરવાનો અવસર આપ્યો છે. દ્રષ્ટિકોણ એ તમારો અભિગમ છે, અભિગમને જીવનમાં ઉતારી લક્ષ્યને સિદ્ધ કરવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ યુથ ફાઉન્ડેશનના 300 યુવાનો દ્વારા સુરતને સમગ્ર દેશમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ 2021 સુધીમાં નંબર 1 બનાવશે તેવો સંકલ્પ યુથ ફાઉન્ડેશનના ધવલ પટેલે કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, મેયર ડોક્ટર જગદીશ પટેલ, કલેક્ટર ધવલભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલ, નીતિનભાઈ ભજિયાવાળા, મથુરભાઈ સવાણી, જૂનીભાઈ ગજેરા, લવજીભાઈ ડાલિયા સહિત યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. થોડા દિવસ પહેલા કિન્નરોનો આતંક સામે આવ્યો હતો, જેમાં કિન્નરો દ્વારા દાપુ લેવા મામલે એક યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો હતો. યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં તેમના સંતાનો પિતા વિહોણા બન્યા હતા. આ ઘટનામાં પોલીસ દ્વારા 3 કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે. નિરાધાર બનેલા બાળકો માટે સુરતના કિન્નરોના એક ગ્રુપે સામે આવી પીડિત પરિવારને 1.5 લાખની સહાય અર્પણ કરી હતી. ગોડાદરા વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી સામે આવી હતી. ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા ગેહરીલાલના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને કિન્નરો તેમના ઘરે દાપુ લેવા પહોંચી ગયા હતા. 21,000ના દાપુની માંગ સામે પિતા દ્વારા 7,000 આપ્યા બાદ કિન્નરોએ બેફામ વાણી વિલાસ કર્યો હતો. ગેહરીલાલ ઢોર માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું, જેથી તેને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પિતાનું મોત થતાં 2 પુત્રી અને 1 પુત્ર પિતા વિહોણા બન્યા હતા. ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી અને 3 કિન્નરોની ધરપકડ પણ કરી હતી. આ ઘટનામાં પરિવાર નિરાધાર બનતા તેમની સહાય માટે એક કિન્નર ગ્રુપ સામે આવ્યું છે. તેમના દ્વારા પીડિત પરિવારને 1.5 લાખની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત દિવાળીની ઉઘરાણીનો એક હિસ્સો પણ પરિવારને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અઠવાગેટ વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટ સામે જ પ્રેમીએ પ્રેમિકાના પિતાએ માર માર્યો હતો. રસ્તા પર જ પ્રેમીને માર મારવામાં આવતા તમાશો સર્જાયો હતો, જેથી પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. પ્રેમી અને પ્રેમિકા ફરવા ગયા હોવાની જાણ પ્રેમિકાના પિતાને થઈ ગઈ હતી, જેથી બાઇક લઈને યુવતીના પિતા તેની પાછળ ગયા હતા અને ફેમિલી કોર્ટની બહાર પ્રેમીને ઝડપી લઈ પ્રેમિકાના પિતાએ જાહેરમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમગ્ર ઘટનામાં યુવકના કોઈ મિત્ર અને પોલીસે મધ્યસ્થી કરી હતી. બાદમાં યુવકને તેનો મિત્ર લઈને જતો રહ્યો. દીકરીના પ્રેમ સંબંધ અંગે પિતાને કોઈ જાણ કરી દીધી હતી, જેથી તેમણે પીછો કરી દીકરી અને તેના પ્રેમીને રંગે હાથ ઝડપી લીધા હતા. સાથે જ પ્રેમી યુવકને જાહેરમાં માર મારી તેની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો હતો. મજૂરા ગેટ આશુતોષ હોસ્પિટલની સામેથી પસાર થતા નોકરિયાતના હાથમાંથી સ્નેચરો 20,000નો મોબાઈલ ફોન ઝૂંટવી નાસી ગયા હતા. મજૂરા ગેટ પાર્શ્વનગર કોમ્પ્લેક્સ ખાતે નેમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા રિકેનભાઈ સંઘવી નોકરી કરે છે. ગત તારીખ 11 સપ્ટેમ્બરના રોજ આશુતોષ હોસ્પિટલ પાસેથી તેઓ પસાર થતા હતા. એ દરમિયાન પાછળથી એક્ટિવા પર આવેલા 2 જાણ્યા શખ્સો તેના હાથમાં રહેલ 20,000નો 1+7 મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને નાસી ગયા હતા. આંગે રિકેનભાઈએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સરેરાશ 32 ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને દંડની જોગવાઈનો 1 મહિના પછી થશે અમલ. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી. અયોધ્યા રામ જન્મભૂમિ અંગે આગામી 18 ઓક્ટોબર સુધીમાં બંને પક્ષોને નિર્ણય લાવવા સુપ્રીમનો આદેશ. અને ભારતીય સૈન્યએ POKમાં પાકિસ્તાનના 2 કમાન્ડોને ફૂંકી માર્યા. આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ એક વિરામ.
નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસે વાયુ વાવાઝોડા બાદ વરસાદ ખેંચાઈ જતા ચિંતાના વાદળો ઘેરાયા હતા, પરંતુ જેઠ અષાઢ બાદ શ્રાવણ અને ભાદરવા મહિનામાં મન મૂકીને મેઘરાજા વરસી પડતા મોટાભાગના જળાશયો પણ છલોછલ થવાથી લોકોને હાશકારો થયો છે, જેમાં ચાલુ ચોમાસે આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં 120.82% મેઘમહેર સાથે સરેરાશ 32 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર મળીને તમામ 11 જિલ્લાઓમાં વરસાદનો આંકડો 100% પાર પહોંચ્યો છે, જેમાં સૌથી વધુ જામનગર જિલ્લામાં 147.30%, તો સૌથી ઓછો સોમનાથ જિલ્લામાં 101.27% વરસાદ નોંધાયો છે. 11 જિલ્લાના 79 તાલુકા પૈકી પણ 61 તાલુકામાં 100%થી વધુ વરસાદ થયો છે, એટલે કે માત્ર 18 તાલુકાઓમાં જ 100%થી ઓછો વરસાદ છે, જેમાં સૌથી વધુ બોટાદ તાલુકામાં 183% વરસાદ, તો જેસર તાલુકામાં સૌથી ઓછો 44.62% વરસાદનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં વર્ષ 1989થી વર્ષ 2018 એટલે કે 3 દાયકામાં સરેરાશ 663 મિલીમીટર જેવો વરસાદ નોંધાતો રહ્યો છે, જ્યારે ચાલુ વર્ષે 2019માં 801 મિલીમીટર એટલે કે 32 ઇંચ વરસાદ પડતા અત્યાર સુધીની સરેરાશ કરતાં 5 ઇંચ વધુ મેઘમહેર વરસી છે. વળી રાજકોટ સહિત 15 તાલુકાઓમાં વરસાદનો આંક 1000 મિલીમીટર એટલે કે 40 ઇંચને પાર કરી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હતો અને તેઓ ખાસ ગુજરાતમાં આ માટે પધાર્યા હતા. સમગ્ર રાજ્યમાં લોકોએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી. હવે તેમના દ્વારા રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હોય એ પ્રકારે રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા હાલ 1 મહિના પૂરતી રાજ્યની પ્રજાને રાહત આપવામાં આવી છે. આગામી 1 મહિના સુધી RTO અને પોલીસ દ્વારા જૂની ગાઈડલાઈન પ્રમાણે જ દંડની રકમ વસૂલાત કરાશે તેવી જાહેરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી RC ફળદુએ કરી છે. RC ફળદુએ પત્રકારોને વિગત આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં લાગુ કરવામાં આવેલ RTO અને ટ્રાફિક નિયમોના કારણે પ્રજાને આકરો દંડ ભરવાનો વખત આવ્યો છે. નવા ધારા પ્રમાણે દંડ ઉઘરાવવાની સત્તા પોલીસને અગાઉ અપાઈ હતી, પરંતુ હજુ સંખ્યાબંધ વાહન ચાલકો પાસે PUC સર્ટી નથી, તેમજ થર્ડ પાર્ટી પોલિસી માટે પણ સમય આપવાની આવશ્યકતા છે, જેના કારણે રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ 1 મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા આગામી 15 ઓક્ટોબરથી નવી જોગવાઈ પ્રમાણે વાહન ચાલકો પાસેથી દંડના રકમની વસૂલાત કરશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં PUC સેન્ટરોની ઓછી સંખ્યા છે, જેથી નવા 300 PUC સેન્ટરો કરાર આધારિત ખોલવામાં આવશે અને તેની પરવાનગી આપવામાં આવશે. રાજ્યમાં વરસાદના વિરામ બાદ ફરીથી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 19-22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19-20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. અગાઉ હવામાન વિભાગે ગુજરાતમાં 13 રાજ્યોમાં વરસાદ વરસવાની આગાહી કરી હતી. આજે રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં સોમવાર રાત્રિથી લઈ મંગળવારે દિવસ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 3 ઇંચ ભારે વરસાદ ખાબકતા ફરી ગ્રામ્ય પંથકના લોકોને મેઘરાજા ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના એંધાણ દેખાયા હતા. આજે છોટાઉદેપુરના કવાંટ અને નસવાડીમાં વરસાદ નોંધાયો હતો. કવાંટમાં સવારમાં 2 કલાકમાં 2 ઇંચ, તો નસવાડીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આગામી થોડા મહિનામાં આવવાની શક્યતા વધી ગઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજોની બેન્ચે તેને પર સુનાવણી કરી રહી છે. આજે CJIએ રંજન ગોગોઈએ તમામ પક્ષકારોને તેમની દલીલ પૂરી કરવા વિશે પૂછ્યું. CJIએ કહ્યું કે સુનાવણી નક્કી સમયે ખતમ થઈ જાય અને તે 18 ઓક્ટોબરથી આગળ ન વધે એ માટે તમામે મળીને સહયોગ કરવો જોઈએ. જરૂરિયાત પડે તો કોર્ટ સુનાવણીનો સમય 1 કલાક વધારી શકે છે. અમે શનિવારે પણ સુનાવણી માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના હાલના વલણથી એવું લાગી રહ્યું છે કે નવેમ્બર મહિનામાં આ મામલાનો ચુકાદો આવી શકે છે. તેના પર સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યું, મુસ્લિમ પક્ષકારોને હાલનું સપ્તાહ અને આગામી સંપૂર્ણ સપ્તાહ દલીલ પૂરી કરવામાં લાગશે. હિન્દુ પક્ષકારોએ કહ્યું કે તેના પર વિપક્ષની દલીલો પર જવાબ આપવા માટે અમને 2 દિવસ લાગશે. ધવને કહ્યું કે બાદમાં મને પણ 2 દિવસ લાગશે. નિર્મોહી અખાડા તરફથી સમય બતાવવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે થોડા દિવસો અમને પણ જોઈએ છીએ.
સીજીઆઈએ કહ્યું છે કે તમામ પક્ષ તેમની દલીલ 18 ઓક્ટોબર સુધીમાં પૂરી કરી લે. આપણે હળીમળીને પ્રયાસ કરવો જોઈએ કે સુનાવણી નક્કી સમયમાં પૂરી થઈ જાય. તેમણે સંકેત આપ્યો કે જો સમય ઘટી રહ્યો છે તો આપણે શનિવારે પણ સુનાવણી કરી શકીએ છીએ. સીજીઆઈએ આ મામલે પક્ષકારોની મધ્યસ્થતા પ્રક્રિયા શરૂ કરવાની માંગ પર કહ્યું કે જો બે પક્ષ પરસ્પર મધ્યસ્થી દ્વારા વિવાદનું સમાધાન કરવા માંગે છે તો તેઓ કરી શકે છે, પરંતુ સુનાવણી ચાલુ રહેશે. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન સતત પોતાના સૈનિકો અને આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસમાં લાગી ગયું છે. આજે સેનાના સૂત્રો પ્રમાણે 12-13 સપ્ટેમ્બરે પાકિસ્તાનની બેટ બોર્ડર એક્શન ટીમ POKમાંથી કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે LOC પર તૈનાત ભારતીય જવાનોએ તેમને જોતાની સાથે બેરલ ગ્રેનેડ લોન્ચરથી બોમ્બ ફેંકીને માર્યા હતા. ન્યૂઝ એજન્સીએ પોસ્ટ કરેલા એક વિડીયોમાં સેનાના જવાનો આતંકીઓ પર બોમ્બ ફેંકતા જોવા મળી રહ્યા છે. માહિતી પ્રમાણે સ્પેશિયલ સર્વિસ ગ્રુપના આતંકીઓને મારવા માટે સેનાએ POKમાં હાજીપીર સેક્ટરમાં બોમ્બમારો કર્યો હતો. ભારતીય સેના ઓગસ્ટમાં પાકિસ્તાન સૈનિકો અને આતંકીઓની ઘૂસણખોરીના 15 પ્રયાસોને નિષ્ફળ કરી ચૂકી છે. જોકે ભારતની જવાબી કાર્યવાહી દરમિયાન 5-7 આતંકીઓ ઠાર મરાયા છે. કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો પરત લીધા બાદ જાહેર કરાયેલ ગુપ્ત રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશના આતંકીઓને પાકિસ્તાનની SSG કમાન્ડો ફોર્સ સમર્થન કરી રહી છે. આતંકી અને પાક સેના મળીને LOC પર ઘૂસણખોરી માટે BAT ઓપરેશન ચલાવી રહી છે. જૈશના આતંકી કાશ્મીરમાં મોટા વિસ્ફોટને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા છે, જે માટે POK ખાતે આવેલા પોતાના ઘણા ટ્રેનિંગ કેમ્પ ફરીથી સક્રિય કરી લીધા છે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પરવાનગી વગર મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરવા બેસેલ કોંગ્રેસીઓની અટકાયત. રાજ્ય સરકારના ઈ સ્ટેમ્પના વેચાણના નિર્ણયનો સુરતના સ્ટેમ્પ વેન્ડરોએ વિરોધ કરી કલેક્ટરને આપ્યું આવેદન. ફાયર વિભાગની સીલ મારવાની કામગીરી યથાવત, મોટા વરાછાના શોપિંગ સેન્ટરની 51 દુકાનો સીલ. નવસારીના PSIએ કરેલા આપઘાત પાછળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોવાનો પરિવારજનોનો આક્ષેપ. પ્રાથમિક સુવિધાઓ ન હોવાને લઈ વરિયાવ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો. અને મધ્યપ્રદેશની ખાણમાંથી નીકળેલા હીરાની સુરતના ઇચ્છાપુર ખાતે થશે હરાજી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.